મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગુરુદેશ્વર તાલુકાના સાકવા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. આ તકે ભાનુબેન બાબરિયાએ ભૂલકાઓ કુપોષણ મુક્ત બને તે માટે અન્ન મિલેટ્સ પર વિશેષ ભાર આપતા જણાવ્યું કે આપણે સૌ પરંપરાગત ખેત પેદાશ મિલેટ્સ બાજરી જુવાર રાગી નાગલી જેવા જાડા ધાન્યનો ઉપયોગ કરીને બાળકો સહિત પોતાના પરિવારને તંદુરસ્ત રાખીને વડાપ્રધાનના સ્વસ્થ ભારતની પરિકલ્પનાનો સાકાર કરવા માટે અનુરોધ કર્યો હતો. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આંગણવાડી કેન્દ્ર થકી ઉપલબ્ધ થઈ રહેલા THRT હોમ રોશનના પેકેટ્સ આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ બાળકો સગર્ભા ધાત્રી બહેનો માટે ખૂબ જ લાભદાયક છે. દીકરા દીકરીને સમાન ગણીને યોગ્ય શિક્ષણ પોષણ આપીને એક તંદુરસ્ત સમાજના નિર્માણ માટે વાલીઓને એક પગલું આગળ મૂકવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાનોના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પણ બાળકોને બહારની ચીજવસ્તુઓના બદલે મિલેટ્સમાંથી તૈયાર કરેલ સ્વાદિષ્ટ હોષ્ટી વાનગી ખવડાવી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા જણાવ્યું હતું. સાંકવા આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ કાર્યકર બહેનોને આવી મિલેટ્સમાંથી તૈયાર કરેલી પૌષ્ટિક વાનગીઓથી અન્ય ગ્રામજનોને જાગૃત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે મંત્રી બાબરિયાએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવા કાર્યકર બહેનોને આગ્રહ કર્યો હતો. કાર્યક્રમ બાદ મંત્રીએ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે ICDSના સર્વ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. કુપોષણ અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપની પૂર્તિ માટે આશીર્વાદ બની રહેલી પોષણ સુધા યોજનાના લાભથી લાભાર્થીઓના જીવનશૈલીમાં આવેલ હકારાત્મક પરિવર્તન વિશે માહિતગાર થઈને કર્મચારીઓની કામગીરીને બિરદાવી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. આંગણવાડીએ ભૂલકાઓને જ્ઞાન ગમત સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું ખુલ્લું આકાશ છે. અહીં બાળકોના સંસ્કાર અને કૌશલ્યનું સિંચન થાય છે. આંગણવાડીની બહેનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પૂરક પોષણ માટે અવનવી વાનગીઓ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડીમાં પોષણ સુધા યોજના થકી સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રમાંથી મળી રહેલ રોટલી શાક દાળ ભાત લાપસી સુખડી જેવી અવનવી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત ખોરાક આરોગ્ય સગર્ભા અને ધાત્રી માતાઓના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.